कच्छ જિલ્લામાં હાલમાં બહુ મોટા પ્રમાણમાં પવનચક્કી સ્થાપવાનું કામ ચાલી રહ્યું છે. પવનચક્કીને કારણે વન્યજીવોનો જીવન પર અસર થાય છે, ગોચર જમીનોનો નાશ થાય છે, ખેડૂતોને પણ નુકસાની થાય છે. તેવા અનેક પ્રશ્નો લઈને કચ્છ કલેક્ટરશ્રીને પવનચક્કી ન નાખવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. ત્યારે આજે હિન્દુસ્તાન નિર્માણ દળ દ્વારા પવનચક્કી અને કેન્દ્ર સરકારના ખેડૂત બિલ માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. પવનચક્કીને કારણે નાના નાના વન્યજીવો પર અસર થાય છે, સાથે સાથે પશુપાલન પર આધારિત કચ્છમાં ગોચર જમીન વધારે છે તેનો પણ નાશ થાય છે, તથા પવનચક્કીના વીજવાયરોને કારણે પણ પક્ષીઓને તકલીફ પડે છે તેવું હિન્દુસ્તાન નિર્માણ દળના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શશિકાંતભાઈ નાનજી પટેલે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂત બિલ 2020 પાસ કરવામાં આવ્યું છે, જે ખેડૂતો માટે હિતલક્ષી નહીં પણ અહિતલક્ષી બતાવ્યું છે, જેની માટે અમે આવેદનપત્ર પાઠવ્યું છે. શશિકાંતભાઈ પટેલ, પ્રદેશ અધ્યક્ષ હિન્દુસ્તાન નિર્માણ દળ ગુજરાત પ્રદેશ. આજનો આવેદનપત્રનો જે વિષય હતો એ અમારી નવી રાજકીય પાર્ટી હિન્દુસ્તાન નિર્માણ દળ ગુજરાત પ્રદેશ અને કચ્છ જિલ્લા દ્વારા અમે કલેક્ટર સાહેબને આજે આવેદનપત્ર આપ્યું છે. એ આવેદનપત્રના બે મુદ્દા હતા. એક હતો કચ્છની અંદર જે બે રોકટોક પવનચક્કીઓની જમીનો મંજૂર કરવામાં આવે છે એ તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવે. બીજો મુદ્દો હતો કે ભારતની કેન્દ્ર સરકારે ખેડૂત બિલ જે 2020નું જે પસાર કર્યું છે એ ખેડૂતના હિત કરતાં ખેડૂતોનું અહિત વધુ સમાયેલું છે, તો એને તાત્કાલિક અસરથી રોકવામાં આવે. ન રોકી શકો તો એમાં જે સુધારા કરવાના છે એ ખેડૂતોના હિત માટે, જગતના તાત માટે એ નિર્ણયો બદલે, એના માટેનું આવેદનપત્ર.